વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન આપણે જોવાનો છે. પ્રશ્ન નંબર 42, અલિંગી પ્રજનન એટલે શું? બહુભાજન અને કલિકા સર્જન વિશે નોંધ લખો. તો પેલા પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અલિંગી પ્રજનન એટલે શું. જો પ્રજનનના ટોટલ બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એવા સજીવો કે જે મેલ ફિમેલ, સ્ત્રી પુરુષ, નર અને માદા, જેમાં કોઈ બે સજીવની જરૂર પડતી હોય પ્રજનન માટે, તો એને કહેવાશે લિંગી પ્રજનન. જ્યારે કોઈ માત્ર એક અને એક જ સજીવ પોતે જ પ્રજનન દ્વારા નવા બાળકોષોનું નિર્માણ કરી શકતું હોય તો તેને કહેવાશે અલિંગી પ્રજનન. ફરી એકવાર વાત કરું છું, એક જ સજીવ અલગ 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 ઘણા બધા બાળ સજીવોનું નિર્માણ કરી શકતું હોય તો એને કહેવાય છે અલિંગી પ્રજનન. ઓકે, અહીંયા આપણે વાત કરવાની છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના જ બે પ્રકાર છે, બહુભાજન અને કલિકા સર્જન. આમ તો અલિંગી પ્રજનનના ઘણા બધા ભાગો પડે છે, પુનઃસર્જન આવે, પુનઃજનન આવે, દ્વિભાજન આવે, રેડી. પરંતુ અત્યારે આપણે માત્ર વાત કરવાની છે બહુભાજન અને કલિકા સર્જનની. દ્વિભાજન, ભાજન છે ટોટલ, એના બે પ્રકાર પડે. એક છે દ્વિભાજન અને એક છે બહુભાજન. દ્વિભાજન ની અંદર અમીબા શું કરશે? દ્વિભાજનમાં તો કે અમીબા પોતાનું જે શરીર છે એના એક સરખા બે ભાગમાં રૂપાંતર પામશે. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક અમીબાનું શરીર છે, તો અમીબા પ્રજનન પદ્ધતિ દ્વારા શું કરે છે? તો કે પોતાના શરીરના જ બે ભાગ કરી દે છે. આ કોઈ એક સજીવ, એક અમીબા, અને આ કોઈ એક બીજું અમીબા. તો એક અમીબામાંથી બે અમીબા બન્યા, દ્વિ એટલે કે બે, એકમાંથી બે બન્યા તો એને કહેવાય છે દ્વિભાજન. પરંતુ અત્યારે આપણે વાત કરવાની છે બહુભાજન. બાજુમાં આપેલી ડાયાગ્રામ જોઈએ, પ્લાઝ્મોડિયમ એક્ઝામ્પલ આવશે. પ્લાઝ્મોડિયમ બહુભાજન ની અંદર જે મેલેરિયા થવા માટેની કૃમિ છે, રેડી, કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? જો એકમાત્ર એમસીક્યુ પણ છે મેલેરિયા થવા માટેની જવાબદાર કૃમિ. મેલેરિયા થવા માટે જવાબદાર કૃમિ કોણ છે? તો કે પ્લાઝ્મોડિયમ છે. હવે આ પ્લાઝ્મોડિયમ છે એ કેવી પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો કે બહુભાજન દ્વારા પ્રજનન કરશે. જો આ એનું બાહ્ય શરીર છે તો બાહ્ય શરીર તૂટી જશે, ત્યારબાદ અંદર રહેલા જે આ કોષો તમને દેખાય છે, આ કોષો શું કરશે? તો કે બહાર વાતાવરણની અંદર આવશે અને પોતે પોતાની રીતે એક અલગ જ સજીવ તરીકે વર્તશે. આ જે કોષ છે એ બહાર આવતા મુખ્ય કોષ બની જશે. અહીંયા જેવી રચના છે તેના જેવી જ રચના પોતે ધારણ કરી લેશે અમુક એટલા સમય પછી. ત્યારબાદ શું થશે? તો કે જે એક સજીવ હતો એમાંથી જ કેટલા, તો કે ઘણા બધા લાખોની સંખ્યામાં કોષો નિર્માણ પામી ગયા, ઘણા બધા કોષો નિર્માણ પામી ગયા, ઘણા બધા સજીવો બની ગયા, એકમાંથી ઘણા બધા પામ્યા એટલે કે બહુભાજન. એકમાંથી બે પામતા હોય તો દ્વિભાજન, પરંતુ એકમાંથી ઘણા બધા પામે છે તો એને કહેવાશે બહુભાજન. એક્ઝામ્પલ એનું લખવાનું છે પ્લાઝ્મોડિયમ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર નજર નાખી લઈએ. અલિંગી પ્રજનન, ટોટલ પ્રજનનના બે પ્રકાર, લિંગી અને અલિંગી. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, જો બે પિતૃઓની જરૂર હોય, નર અને માદા બેની જરૂર હોય, તો એ કહેવાશે લિંગી પ્રજનન. જે તમામ સજીવો આપણે તમામ જે પ્રજનન કરીએ છીએ મનુષ્યની અંદર આવશે લિંગી પ્રજનનની અંદર, જે નર અને માદા બંને સાથે જોડાઈને પ્રજનન કરે છે અને નવું બાળ સજીવ ઉત્પન્ન કરે છે, તો આ કેવું પ્રજનન છે? તો લિંગી પ્રજનન છે. જ્યારે કોઈ બે સજીવોની જરૂર નથી, માત્ર એક જ સજીવ ઘણા બધા અથવા તો બે સજીવોનું નિર્માણ કરી શકે, તેને કહેવાશે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનના ઘણા બધા પ્રકારોમાંનું એક એટલે કે ભાજન. ભાજનના બે પ્રકાર, દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજનની અંદર એકમાંથી કેટલા, તો કે બે બને છે. જ્યારે બહુભાજનમાં એકમાંથી, તો કે ઘણા બધા બને છે. ઓકે, બહુભાજનનું એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે મિત્રો, પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શું છે? તો કે મેલેરિયા થવા માટેની જવાબદાર કૃમિ છે. એકમાત્ર એમસીક્યુ તમને બોર્ડ માટે આ કામનો છે. ઓકે, આ જે તેનું બાહ્ય શરીર હતું, એક હતો, એક પ્લાઝ્મોડિયમ હતો, એમાંથી શું બન્યું? તો કે ઘણા બધા પ્લાઝ્મોડિયમ બની ગયા. તો આને શું કહેવાશે? તો કે બહુભાજન કહેવાશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ કલિકા સર્જન. કલિકા સર્જન, જો આના નામનો અર્થ પહેલા તો સમજીએ. બાયોલોજીની અંદર તમને એક એક વર્ડ સમજશો તો વધારે સમજાશે. કલિકા સર્જન, કોઈ એક વનસ્પતિ હોય
તો આ વનસ્પતિની અંદર આ જે પુષ્પ છે એ પુષ્પ આવતા પહેલાં એક કળી આવે, આપણે એને કલિકા કહીએ, કળી. આ કળીનું નિર્માણ પામે છે. આ કળીમાંથી જ શું બનેલું હોય છે? તો કે અલગ પુષ્પ બનેલું હોય છે. તો એના જેવી જ કંઈક પ્રક્રિયા આ ઈષ્ટ અને આ છે હાઈડ્રા, આ બંનેની અંદર થશે. શું થશે? કે આ જે ઈષ્ટ છે એના શરીરની અંદર જો એક નાની એવી તમને કળિકાનું નિર્માણ થઈ ગયેલું દેખાય છે, જો સામાન્ય ઈષ્ટ એની અંદર શું થયું છે? તો કે આ એક કડીનું નિર્માણ થયું છે. ધ્યાન દેજો અને જોજો અહીંયા, આ એક કડીનું નિર્માણ થયું છે. ત્યારબાદ આ જે કડી છે તેનો વિકાસ થાય છે. ઈષ્ટમાં માત્ર ને માત્ર પેલા એક કડી હતી, તેનો વિકાસ થયો, આ કડી મોટી પામી. આ એની અંદરનું કોષકેન્દ્ર, આ કોષકેન્દ્ર પણ વિકાસ પામ્યો અને પોતે અલગ નવું કોષકેન્દ્ર બની ગયું. ત્યારબાદ શું થયું છે? તો કે ત્રીજું સ્ટેપ આપણે જોઈએ. આ જે એક ઈષ્ટ હતું એમાંથી એક નવું બીજું ઈષ્ટ ધારણ થઈ ગયું છે. એક ઈષ્ટમાંથી એક નવું બીજું ઈષ્ટ બની ગયું છે. ઓકે, હજી આ પ્રજનન પદ્ધતિ ચાલુ જ છે. હજી આગળ એકમાંથી ઘણા બધા ઈષ્ટનું નિર્માણ થઈ ગયું છે. આપણે જે બ્રેડ જોયેલી હોય એની અંદર ફૂગ લાગે તો એ આ પદ્ધતિ લાગે. ઘણા સમયથી ઘરે પડેલો કંઈક નાસ્તો જેના ઉપર ફૂગ લાગે તો એ આ પદ્ધતિથી લાગે. ઈષ્ટ છે તે ખોરાક ઉપર આધાર રાખતું હોય, શું કરે? તો એ આ ખોરાક છે તેની ઉપર આવી અને ધારણ કરશે. પછી તો કે કલિકા સર્જનની પ્રજનન પદ્ધતિ દ્વારા પોતે વિકાસ કરે છે. એકમાંથી તો કે ઘણા બધા ઈષ્ટનું નિર્માણ થાય છે. કઈ પદ્ધતિ દ્વારા? કલિકા સર્જન દ્વારા. એક માર્કનો હેતુ લક્ષી છે. કલિકા સર્જન પદ્ધતિ કેની અંદર જોવા મળે છે? તો જવાબ આવશે ઈષ્ટની અંદર અને હાઈડ્રાની અંદર. ક્લિયર થાય છે? હાઈડ્રાની વાત કરીએ આ જ એક્ઝામ્પલમાં. હાઈડ્રા જો, આ જે હાઈડ્રા તમને દેખાય છે એનું આ એક શરીર શું કરે છે? તો આ શરીરની અંદર જો કલિકાનું નિર્માણ થયું છે, આ કલિકાનું નિર્માણ આગળ વધતા એક સંપૂર્ણ હાઈડ્રા બનવા માટે તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ તેનો વિકાસ થાય છે અને આ હાઈડ્રા મોટું બને છે. જ્યારે અહીંયા એક હાઈડ્રા હતું, એકમાંથી કેટલા હતો? કે એક અને આ બે. એકમાંથી કેટલા હાઈડ્રા બની ગયા? બે હાઈડ્રા બની ગયા. તો આને શું કહેવાય? તો કે પ્રજનન થયું કહેવાય. એકમાંથી બે, બેમાંથી ત્રણ, ત્રણમાંથી ચાર, અલગ 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 ઘણા બધા રૂપાંતરો પામે છે. તો આ પદ્ધતિ કઈ છે? તો કે આ પ્રજનન પદ્ધતિ છે. કેવી પદ્ધતિ? કે અલિંગી પદ્ધતિ. કારણ કે આની અંદર આપણે એવી કઈ વાત જ નથી કરી કે નર અને માદા જોડાય છે અને પ્રજનન કરે છે. જો એ જોડાતા હોત તો આ લિંગી પ્રજનન કહેવાત. પરંતુ અહીં કેવું પ્રજનન છે? અલિંગી પ્રજનન છે. શા માટે? તો કે માત્ર આ એક હાઈડ્રા હતું, એકમાંથી કેટલા હતું? કે એકમાંથી બે હાઈડ્રા બની ગયા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો હાઈડ્રા અને ઈષ્ટ આ બંને શેના એક્ઝામ્પલ છે? તો કે કલિકા સર્જનના. ઓકે, આ હાઈડ્રા છે એની થોડીક એક્સ્ટ્રા વાત કરીએ આપણે. આમ તો આગળ હેતુલક્ષીનો સેક્શન હતો એની અંદર આપણે વાત કરી હતી. હાઈડ્રા છે એ કલિકા સર્જન પ્રજનન તો ધરાવશે જ, પ્લસમાં કલિકા સર્જનની સાથે સાથે પુનઃજનન પણ ધરાવે છે. પુનઃજનન પદ્ધતિ દ્વારા પણ ધરાવે છે. એટલે શું? તો કે એના શરીરનો કોઈ એક ભાગ એનાથી વિખૂટો પડી જાય, છૂટો પડી જાય, તો એ પોતે પણ એક અલગ સજીવ તરીકે વર્તશે. તો આ પદ્ધતિ છે એ પુનઃજનન. અત્યાર માટે એક્સ્ટ્રા છે, આ ક્વેશ્ચનમાં નથી, પણ આપણા દસમાના સિલેબસમાં તો એ છે જ. ઓકે, તો આ પુનઃજનનની અત્યારે કંઈ વધારે વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર નથી. આપણે માત્ર વાત કરવાની હતી કલિકા સર્જન, એના બે એક્ઝામ્પલ ઈષ્ટ અને હાઈડ્રા. ફરી એકવાર નાનું એવું રિવિઝન કરી જઈએ. અલિંગી પ્રજનન એવા સજીવો કે જેમાં નર અને માદાની જરૂર નથી, એક જ સજીવમાંથી ઘણા બધા સજીવો નિર્માણ પામી શકતા હોય, અથવા તો એકમાંથી બે સજીવો નિર્માણ પામી શકતા હોય, એને કહેવાય છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર આપણે વાત કરવાની હતી બહુભાજન અને કલિકા સર્જન. બહુભાજનનું એક એક્ઝામ્પલ આપણે લીધું પ્લાઝ્મોડિયમ. એકમાંથી ઘણા બધા પ્લાઝ્મોડિયમ બન્યા છે, તો આ કઈ પદ્ધતિ? તો કે બહુ, બહુ એટલે ઘણા બધા, એકમાંથી ઘણા બધા પ્લાઝ્મોડિયમ બન્યા, તો આ કઈ પદ્ધતિ? તો કે બહુભાજન. એક્ઝામ્પલ એનું યાદ રાખવાનું છે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શેના માટેની કૃમિ છે? તો કે મેલેરિયા થવા માટેની જવાબદાર કૃમિ કોણ છે? પ્લાઝ્મોડિયમ છે. ક્લિયર? કલિકા સર્જન, કલિકા સર્જન એટલે કે શરીરની અંદર કઈ કડીનું નિર્માણ થાય, એના દ્વારા અલગ 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 સજીવોનું નિર્માણ થાય. આ જે એક ઈષ્ટ હતું એમાંથી અલગ નવું એક ઈષ્ટ નિર્માણ પામ્યું. એકમાંથી બે બન્યા, બેમાંથી ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ જેટલી સંખ્યામાં ઘણા બધા ઈષ્ટો બની ગયા. તો આ કઈ પ્રજનન પદ્ધતિ છે? તો કે અલિંગી પ્રજનન. એમાં પણ કઈ? તો કે કલિકા સર્જનની પદ્ધતિ. કલિકા સર્જનનું એક એક્ઝામ્પલ ઈષ્ટ અને બીજું છે હાઈડ્રા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન હતો અલિંગી પ્રજનન. આભાર.